સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારના નાની ભાગોળ દરજીવાસના રહીશોને છેલ્લા 8 મહિનાથી પાણી ના મળતા આ વિસ્તારના રહીશો પાણી માટે વરખા મારે છે। પ્રાંતિજ નાની ભાગોળ દરજીવાસ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી પણ વધારે દિવસોથી આ વિસ્તારના રહીશોને પ્રાથમિક પ્રથમ સુવિધા પીવાનું પાણી ના મળતા રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકા ઉપર રોષ વ્યક્ત કર્યો છે। તો રહીશો દ્વારા અનેકવાર પાલિકા તથા આ વિસ્તારના રહીશોની રજૂઆતો કરી છતાં પાણીની સમસ્યા હલ લાવવામાં આવ્યો નથી। તો પાણીની સમસ્યાને લઈને એક અઠવાડિયા પહેલા ખાડા તો ખોદવામાં આવ્યા છે, પણ પછી તો ખાડા પૂરવામાં ન આવતા હાલ તો આ વિસ્તારના રહીશોને અવરજવરમાં પણ મુશ્કેલી ઊભી થઈ છે। ત્યારે આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે, અમે નિયમિતપણે નગરપાલિકામાં વેરા ભરવા છતાં અમારી સાથે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વરમાયું વર્તન કરાતું હોય તેવું હાલ તો જણાઈ આવે છે। ત્યારે હાલ તો પાણીના મળતા રહીશોની હાલત પાણી વગર કફોડી બની છે। ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારના રહીશોની સમસ્યાને ધ્યાને લઈને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા છે। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ। મારું એટલું જ કહેવાનું છે કે વેરો લો છો એ પ્રમાણમાં પાણી આપો, અડધો કલાક આપો પણ ફોર્સમાં પાણી આવો, એવું પાણીની જરૂર છે અમારે। બહુ કંટાળી ગયા છે પબ્લિક, વોટ લેવા હોય ત્યારે બધા આવે છે, પછી કોઈ જોવા જ નથી આવતું, એવું ચાલે ખરું? કેટલા દિવસની સમસ્યા છે? અરે કીધા તો 10 મહિનાથી સમસ્યા છે ભાઈ, કોઈને કહીએ એટલે કોઈના માથે મોઢ જ નથી, એવું ના ચાલે। પછી અમે તો આગળ કાર્યવાહી કરશું કાકા, અમારે ઊંચી તક પહોંચ છે। લાઈન તોડી છે પણ બેમાંથી એકાય લાઈનમાં પાણી નથી આવતું, લાઈન ગમે તે એક લાઈન ચાલુ કરી આલો કહીએ, જે કાયમી છે અને જે નવી નાખી છે બેમાં બંનેમાંથી એક લાઈન ચાલુ કરી આલો તો પાણી આવે, પાણી બિલકુલ નથી આવતું, પણ પાણી બહારથી લાવીએ છે, થાકી જવાય છે, કેટલું લાવીએ પાણી, વેરો ભરીએ પાણી ના આવે શું કરવાનું, અને ખાડો કરીને મૂક્યો છે તો ગાય કોઈ પડી ભાગશે તો સાધનો બંધ થઈ ગયા રોડ ઉપર, એની જવાબદારી કોણ લેશે? ખાડો કરીને મૂક્યો તો, અને ચોમાસામાં જેવો ખાડો છે ગાય ગાયને દેખાય ના, અંધારામાં કોઈ પડે તો એટલે તમે લાઈન ગોદી છો તો હોજ કરો, કોઈ એક દારો આવ્યા નગર પંચાયતમાં પછી હોજ કરવાનું બંધ કરી દીધું, આ કોરો દારો થયો હોજ કરવા નથી આવતા, વરસાદ નથી આવતો તો બંધ કરી દીધું, વરસાદ આવતો તો હોજ કરતા હતા નથી આવતું, અને અમે તો ડોલો લઈ લઈને જ ભરીએ છીએ, કેટલા 15-20 ડોલો લઈએ ત્યારે પાણી પીવાનું એ ભરાય છે। કોના રજૂઆત કરી તમે? બધા કરી, દીપકભાઈ ને કરી, ગીતાબેન ને કરી હતી, બે ત્રણ જગ્યાએ બધો વાતો કરી, તો એ લોકો જોવા મહેલા 50 ભાઈ રબે ગોથાઈને જોયો હતો કે દીપકભાઈ ના જોડે, તો કે હા કરાઈશું કરાઈશું, પણ હજી કશું કરાય નહીં, આખો ઉનાળો જે પણ બિલકુલ પાણી નહીં આવ્યું। પાણી ક્યાંથી લાવો છો? તો અમારા શીતલમાં ભાભી તો શીતલ ના તો લાઈન માંથી આવે,